કઈ તારીખ 24 ના રોજ અર્જુનાથ અને તેના શાળા છે કૈલાસ બંને જે સ્ક્રેપનો ધંધો કરે છે અને કોઈ બેટરી વેચવા આવેલ ત્યારે 1800 રૂપિયાની પોતે બેટરી લીધેલી અને આ બાબતે પાછળથી બીજા 40મુમાં રાજુ ભરવાડ અને બેચર ભરવાડ છે એ પોતાની ફોર્ચ્યુનર ગાડી લઈને પહોંચી જતા આ બંને કૈલાસના અને રાજુનાથને ઉઠાવીને પોતાના ફાર્મ ઉપર લઈ ગયેલા અને ત્યાં બેટરી ચોરીને રાખો છો એના પૈસા તમારે 10 ગણા દેવા પડશે એવી વસૂલાત કરવા માટે અને કબૂલાત કરવા માટે પોતાના ફાર્મ ઉપર લઈ જાય અને જે ભોગબનાર છે અને મરણજાર છે બંનેને પાઇપ પરથી માર મારેલો અને તીખા મરચા જેવી ચીજ વસ્તુઓ ખવડાવે જે બાબતે માર મૂંઢમાર અને કોઈ પણ બીજા કારણોસર આ લોકોના મારથી રાજુનાથ છે પોતે બેપાન થઈ જતા આ લોકો તેને પોતાની ફોર્ચ્યુનર ગાડીમાં હાલોલ કેનાલ રોડ ઉપર તેને ફેંકી આવેલા હતા બાદ પરત આવી અને કૈલાસનાથને પોતાની બીજી ગાડી એક સ્વીફ હતી તેમાં લઈ અને વાપી ટોલનાકાની આગળ તેને છોડી દીધેલ હતો તેને સુરત જવા માટે અને આ બાબતે કોઈને નહીં જણાવવા માટે ધમકી આપવામાં આવી હતી સમગ્ર ઘટના બાદ જ્યારે કૈલાસનાથ છે પોતાના પરિવારનો સંપર્ક કરી અને કાલ સાંજે 5 વાગે જ્યારે હોસ્પિટલાઇઝ થયો ત્યારે પોલીસને જાણ થતાં આ બાબતે તાત્કાલિક ડેડબોડીની તપાસ કરવામાં આવી હતી હાલોલ પોસ્ટે જે એડીના કામે ડેડબોડી કબજે લીધેલ હતી તેનું તાત્કાલિક ફોટા દ્વારા આઈડેન્ટિફાઈ કરાવી અને તેનું પીએમ કરવામાં આવેલ છે અને અલગ અલગ ટીમો સિનિયર ઓફિસર્સના આગે માર્ગદર્શન અને સૂચના મુજબ અલગ અલગ દિશાઓમાં ટીમો લગાડેલી હતી આજરોજ જે મુખ્ય આરોપીઓ છે રાજુ ભરવાડ અને બેચર ભરવાડ બંનેને ઝડપી પડે છે અમારી અલગ અલગ ટીમ વધી ગઈ હતી તપાસના કામે તો તેને ઓન વેજ થી અમે પકડી લીધા છે અમે એને ડભોઈથી આગળથી સર્વેલન્સ કોર્ટ દ્વારા પકડી પાડ્યા છે હા 2 દિવસ તેઓ મહારાષ્ટ્ર જયારે વાપીથી કૈલાસનાથને છોડવા ગયેલ ત્યાંથી લોકો મહારાષ્ટ્રમાં 2 દિવસ માટે ભાગી ગયેલા હતા સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન Never miss an update.